आठ महानगरों में 10 एप्रिल सुधी शाला कॉलेज नु ऑफलाइन शिक्षण बंद, कॉलेज यूनिवर्सिटीज की परीक्षा पर मौकूफ। आंशिक लॉकडाउन वच्चे मुख्यमंत्री नो दावो, कहियों लॉकडाउन नथी कोई इरादो, टेस्टिंग अने ट्रेसिंग वधारवा पर भार। अमदावाद अने सूरत में गार्डन सिटी बस जिम बंद थता लोगों ने हालाकी, वडोदरा में पण बाग बगीचा बंद कराया। राज्यना वातावरण में पलटो, तापमान पारो नीचे उतरियो तो मावठानी आशंका थी खेडूतो चिंता में। आज विधानसभा गृह में होबाळो और धमाल, कांग्रेस नो वॉकआउट, नीतिन पटेल एक निवेदन थी कांग्रेस नो सूत्रोच्चार। अहमदाबाद में चौथी टी20 में इंग्लैंडे टॉस जीती, भारत ने दाव में उतार्यू, एक बे थी पाछळ भारत, आज हार्यू तो श्रेणी हारशे। गुजरात नॉनस्टॉप साथे हूँ छु जागृति। बुलेटिन में सौ प्रथम बात करिए शिक्षण प्रधाने जे प्रकारे महत्वनी जाहरात करी छे तेने लईने आठ महानगरपालिका में 10 एप्रिल सुधी ऑफलाइन शिक्षण बंद करवामां आवी रह्युं छे। आठ महानगरपालिका विस्तार में जे प्रकारे कोरोना संक्रमण सतत वधी रह्युं छे त्यारे शाळा अने कॉलेजमां ऑफलाइन शिक्षण बंद करी देवानी फरज पण राज्य सरकार माटे उभी थई छे। 10 एप्रिल सुधी ऑफलाइन शिक्षण बंद रहेशे अने जे विस्तार आठ महानगरपालिकामां नथी तेवा बाकीना विस्तार में ऑफलाइन शिक्षण स्वैच्छिक रीते चालू राखवामां आवशे। वडोदरा, जामनगर, भावनगर में ऑफलाइन शिक्षण बंद करी देवामां आव्युं छे। राज्यमां अचानक फरी वधेला कोरोना केसने ध्यानमां राखीने राज्य सरकारे आठ महानगरोमां शाळा कॉलेजनुं ऑफलाइन शिक्षण एटले के शाळामां चालतुं शिक्षण कार्य 10 एप्रिल सुधी बंद करवानो निर्णय कर्यो छे। એટલું જ નહીં, આ આઠ મહાનગરોમાં અત્યારે ચાલતી અને આગામી સમયમાં લેવાનારી પરીક્ષાઓ પણ મોકૂફ રખાય છે। આ નિર્ણય અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરને લાગુ પડશે। આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં આવેલ તમામ प्राथमिक, माध्यमिक अने उच्च माध्यमिक शालाओं में प्रत्यक्ष शिक्षण कार्य आवतीकाल 19 मार्च थी बंद करीने ऑनलाइन शिक्षण होम लर्निंग आपवामां आवशे। बाकीना शहेरोना अने ग्राम्य विस्तारोमां ऑफलाइन शिक्षण चालू रहेशे। राज्यनी घणी कॉलेज अने युनिवर्सिटीओमां कालथी शुरू थनारी परीक्षा पण मोकूफ राखवामां आवी छे। आठ महानगरोमां जे परीक्षा अत्यारे मोकूफ रखाई छे तेना माटे अलगथी कार्यक्रम आगामी समयमां जाहेर कराशे। वालीओए पण सरकारना आ નિર્ણયને આવકાર્યો। ઘરે રહીને તો ડિસિપ્લિનમાં છોકરા રહેતા જ નથી, એ તો દરેક વાલીની ફરિયાદ છે અને અત્યારે આ સંજોગો જોતા સ્કૂલમાં મોકલી પણ ન શકાય કારણ કે કોરોનાના લીધે થઈને કેસીસ આટલા વધી ગયા છે। એટલે મારા મત પ્રમાણે તો હું તો ન જ મોકલું મારા બાળકને। એક્ઝામની વાત આવે તો ઓનલાઈન જ્યારે બી એક્ઝામ લેવામાં આવે તો વાંધો નથી, બાકી ઓફલાઈન એક્ઝામ લેવામાં આવે તો કોરોનાના કેસમાં તો એ બી થવાનું જ છે ને। એક્ઝામ આપવા છોકરું જાય તો બી એક વાલી તરીકે એક ડર રહેવાનો જ ને। હજુ તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જ ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થયું હતું પણ ત્યાં જ કોરોના કેસનો રાફડો ફાટતા સરકારે ફરી શિક્ષણ કાર્ય બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો। ઘણા સમયથી વિદ્યાર્થીના વાલી અને શાળા સંચાલકો ઓફલાઈન શિક્ષણ બંધ કરવાની માંગ કરી રહ્યા હતા જે સ્વીકારાય છે, જ્યારે હંમેશા સરકારની ટીકા કરતી કોંગ્રેસ પણ આ નિર્ણયમાં સરકારની સાથે જોવા મળી। આ નિર્ણયને સરકારના નિર્ણયને વિદ્યાર્થી વાલીના હિતમાં છે એનો હું આવકારું છું। કોરોનાના સંક્રમણકાળમાં આ નિર્ણય લેવા એક ઘણો જરૂરી હતો અને સાથોસાથ પરીક્ષા અંગે પણ વિદ્યાર્થી વાલીઓ જે ચિંતામાં હતા એ ચિંતામાંથી હાલ પૂરતું એમને રાહત મળશે। પરીક્ષાની મોસમ ચાલુ થવાની છે તે પહેલા જ ઓફલાઈન શિક્ષણથી વિદ્યાર્થીના શિક્ષણ કાર્ય પર અસર જરૂર થશે, પણ જાન હે તો જાન હે વાક્યની માફક સાજા નરવા રહ્યા તો વિદ્યાર્થી પછી પણ ભણી શકશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
છેલ્લા 15 દિવસથી વધતા કોરોનાના કેસને લઈને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું કે લોકડાઉન નહીં આવે તેમજ કોરોનાને કાબૂમાં રાખવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેટલું અત્યારે લગભગ પર ડે 1.5 લાખ લોકોનું આપણે કરી રહ્યા છે, એ 3 લાખ લોકોનું પર ડે વેક્સિનેશન થાય એમાં ઝડપ કરવા માટે સૂચનાઓ આપી છે, વ્યવસ્થાઓ પણ ગોઠવાઈ રહી છે અને આપણે એ વેક્સિનેશનમાં ડબલ કેપેસિટીમાં એનો વધારો કરી રહ્યા છીએ. તૈયાર કરી દીધા છે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં, જેમ કેસ વધે એમ એના 6 ગણા આપણે બેડ રાખવા, જેથી કોઈને બેડની ભૂતકાળમાં તકલીફ નથી પડી, ભવિષ્યમાં તકલીફ ન પડે. લોકડાઉનની કોઈ વાત અત્યારે નથી અને આપણે ભૂતકાળમાં આ બધી પરિસ્થિતિમાંથી નીકળેલા છીએ અને એ પછી ક્યારેય આપણે લોકડાઉન કર્યું પણ નથી, એટલે એ ભય રાખવાની આવશ્યકતા નથી. ગાંધીનગરમાં વિધાનસભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપની સરકાર પર વાક પ્રહાર કર્યા. અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં દીકરીઓ સલામત નથી, જામનગર અને રાજકોટમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, આ ભૂમાફિયાઓ કોના ભાગીદાર છે, આખા ગુજરાતમાં નાગરિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. રાજકોટના માફિયાઓ હોય એ રાજકોટ ને કે સૌરાષ્ટ્રમાં તો જમીનો પર કબજા કરે, હાહાકાર મચાવે, ખંડણી વસૂલે, પણ છેક સુરત સુધી જમીનોના કબજા થાય, સુરત સુધી ખંડણી માંગવામાં આવે, આખા ગુજરાતમાં લોકોને ભય નીચે જીવવા માટે મજબૂર કરવામાં આવે. અમદાવાદમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અનેક સકારાત્મક નિર્ણયો લેવામાં આવ્યા છે. વાત અમદાવાદની તો 273 જેટલા બાગ બગીચાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. નવો હુકમ ન થાય ત્યાં સુધી આ તમામે તમામ બાગ બગીચા બંધ રહેશે, જેને પગલે લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. તો વળી 18 માર્ચથી કર્ણાવતી અને રાજપથ ક્લબ અચોક્કસ મુદ્દત માટે બંધ રહેશે. કોરોના ગાઈડલાઈનને પગલે ક્લબ દ્વારા મોડી રાત્રે જ ક્લબના તમામે તમામ મેમ્બર્સને મેસેજ કરી દેવામાં આવ્યા. કોરોના સંક્રમણ વધતા કાંકરિયા લેક ફ્રન્ટ અને પ્રાણી સંગ્રહાલય આજથી અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે જ AMTS અને BRTS બસ સેવા પણ તંત્ર દ્વારા આજથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જેને પગલે 950થી વધુ બસોના પૈડા થંભી ગયા. મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે હવે આ નિર્ણય બાદ. આણંદના પીપળાવ ગામે કોરોનાના કેસ વધતા 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવ્યો છે. વહેલી સવારથી એટલે કે 5 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધી બજાર ખુલ્લા રહેશે અને ત્યારબાદ એટલે કે બપોરના 1 વાગ્યા બાદ લોકડાઉન અમલી થશે. તો આણંદનું આ પીપળાવ ગામ કે જ્યાં સવારના 5 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધી તમામ બજાર અને દુકાનો ખુલ્લી રહેશે, પરંતુ 1 વાગ્યા બાદ અહીં લોકડાઉનની સ્થિતિ જોવા મળશે. તમામે તમામ બજાર અને દુકાનો 1 વાગ્યા બાદ વેપારીઓ બંધ કરી દેશે. અરવલ્લી જિલ્લાના બાયડમાં નાયબ મામલતદાર અને બાયડ મામલતદાર ઓફિસના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ દુકાને જઈને બાયડનગરમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે લોકોને અપીલ કરી હતી. બુલેટિનમાં આગળ વધીએ વાત સુરતની. તો સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના PI HK ગુર્જરના વિદાય સમારોહમાં કોવિડના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું. આ સમારોહમાં પોલીસ કર્મચારીઓએ માસ્ક નહોતા પહેર્યા, સાથે જ સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ પણ અહીં થતો જોવા મળ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન ઓફિસ ખાતે અનોખો વિરોધ જોવા મળ્યો. પાર્ટી પ્લોટના ખાતમુહૂર્ત બાદ પણ કામ શરૂ ન થતા મુસ્લિમ દંપતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના પ્રાંગણમાં લગ્ન કરવા પહોંચ્યું હતું, જ્યાં જાનૈયાઓ સહિત તમામ લોકો પહોંચ્યા હતા. ત્યારે દાણી લીમડા વિસ્તારમાં લગ્ન પ્રસંગ માટે યોગ્ય જગ્યાનો અભાવ હોવાનો આરોપ જાનૈયાઓએ લગાવ્યો હતો. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર્સની આગેવાનીમાં જાનૈયાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
राजकोट नी बेटला प्राथमिक शाला में अगाउ बाळको पासे वासण साफ कराव्या हता तो हवे रेती कपची उपाड़ता होवानो वीडियो पण वायरल थई रह्यो छे। बाळकोने पेन ने बदले शाला में पावड़ो पकड़ावी मजूरी काम करावामां आवतुं होवानी वातथी वालीओ में आक्रोश जोवा मळ्यो अने शाळाना आचार्य समक्ष कड़क पगला लेवाय तेवी मांग पण वाली द्वारा कराई रही छे। વાત અમદાવાદની કરવામાં આવે તો અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ બંધ થવાને લઈને એબીવીપી દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરવામાં આવી। વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈને પડતી મુશ્કેલીને લઈને કુલપતિને આ અંગે રજૂઆત કરી વિદ્યાર્થીઓને ઓળખપત્ર સાથે બસ અને બીઆરટીએસની વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેના કારણે 70,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તેઓને મુશ્કેલી ન પડે તે માટે આ રજૂઆત કરવામાં આવી હતી। કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરી દેવામાં આવી છે જેના કારણે લાલ દરવાજાના બસ સ્ટોપ પર મુસાફરો રખડી પડ્યા અને રિક્ષા ચાલકો બમણું ભાડું વસૂલતા હોવાનો જનતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। મહામારીથી જોડવા માંગે છે કોને સહાયતા થાય એવું કામ કરી રહ્યા છે આપણે તો જે થતું એ જ લેતા હોય છે અમારે અમે મીટર વાળા છીએ કાયદેસર જે મીટર થતું એ જ ભાડું લઈએ છે। બુલેટિનમાં આગળ વધીશું પરંતુ તે પહેલા હાલ એક બ્રેક। સ્વાગત આપનું બુલેટિનમાં આગળ વધીએ। મહુવાના બગદાણા ખાતે આગામી 31 માર્ચ સુધી આશ્રમ ખાતે ભોજનશાળા ચા પાણી ધર્મશાળા સહિતના વિભાગો તારીખ 31 સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે। રાજ્યમાં અને ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસનો આંક વધતા બગદાણા આશ્રમના સંચાલકોએ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। જોકે માત્ર દર્શન માટે જ મંદિરને ખુલ્લું મૂકવામાં આવશે। આ તરફ દર્શનાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની એસઓપીનું ફરજિયાતપણે પાલન કરવું પડશે। અરવલ્લીના મોડાસાની ફાર્મસી કોલેજ કોરોનાના કારણે બંધ રાખવામાં આવી છે। ફાર્મસી કોલેજમાં 3 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા કોલેજને 1 અઠવાડિયા માટે બંધ કરી દેવાઈ છે। મહત્વનું છે કે કોલેજ કેમ્પસમાં આવતા હજારો વિદ્યાર્થીઓ પર કોરોના સંક્રમણ તોડાઈ રહ્યું છે। અમદાવાદ અને સુરતમાં કેસ વધતા તંત્ર જ્યાં એક્શન મોડમાં આવી ગયું છે ત્યાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બંધની બબાલ અમદાવાદ સુરતમાં બંધથી બબાલ સિટી બસ બાગ બગીચા બંધ જીમ ક્લબ બંધ બીઆરટીએસ બંધ બંધથી સામાન્ય જનતાને હાલાકી। અમદાવાદ અને સુરતમાં કોરોના કેસ વધતા બંને શહેરના મ્યુનિસિપલ કમિશનરે રાતોરાત કેટલીક સેવાઓ બંધ કરવાના આદેશ આપી દીધા। આદેશ બાદ પ્રથમ દિવસે જ સામાન્ય જનતામાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો। એક તરફ જ્યાં સિટી બસ સેવા બંધ કરવામાં આવી તો લાંબા રૂટમાં વપરાતી બીઆરટીએસ બંધ થતા સુરત અને અમદાવાદમાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો। જે પબ્લિક માટે જે રોક છે તે લગાવી દીધી છે અને સેવાઓ છે તે બંધ કરી દીધી છે। ત્યારે ખાસ કરીને એએમટીએસ અને બીઆરટીએસ સેવાઓની વાત કરીએ તો તે પણ આજથી બંધ કરી દેવામાં આવી છે અને મુસાફરો જે છે તેના કારણે રજડી પણ પડ્યા છે। કારણ કે ગઈકાલે રાત્રે એકાએક જ બંધ કરવાનો નિર્ણય લીધો હતો અને મુસાફરો છે તે પોતાના નિયત સમયે બસ સ્ટેન્ડે આવી પહોંચ્યા છે પરંતુ બસ નથી આવી રહી। મુસાફરો પણ આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું। બેન, તમને ખ્યાલ હતો કે બસો નહીં આજથી મળે? અહીંયા આવ્યા ત્યારે જ ખબર પડી કે બસો બંધ છે।
કઈ રીતે હેરાનગતિ ભોગવવી પડી રહી છે? અત્યારે અમારે સિવિલ જવું છે ને બસ ની ઠેકાણા નથી ને ઓટો ની બી ઠેકાણા નથી ને લેટ થઈ રહ્યા છે એટલે ડોક્ટરો પાછા જતા રહે છે અમારા ટાઈમ પ્રમાણે એ લોકો થોડી બેસવાના હોય તો એમના ટાઈમ થી બેસે ને એટલે તકલીફ થઈ રહી છે. સુરતમાં રેકોર્ડ બ્રેક કોરોનાનો સેકન્ડ વેવ. અજવા લાઇન્સ રાંદેર લિંબાયતમાં વધ્યા કેસ. પ્રવાસીઓને સુરતમાં પ્રવેશતા પહેલા આરોગ્યની આપવી પડશે માહિતી. સુરત શહેરમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 315 કેસ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ અટવામાં 87, જ્યારે કે રાંદેરમાં 52 કેસ નોંધાયા છે. છેલ્લા 8 દિવસમાં લિંબાયત ઝોનમાં 12 ગણા કેસ વધ્યા છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે શહેરમાં પ્રવેશ કરતા પહેલા પ્રવાસીઓએ પોતાના હેલ્થની માહિતી માટે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. એમને એસએમસી ટ્રાકર એપ્લિકેશન છે એમાં એમને રજીસ્ટ્રેશન ફરજિયાત રીતે રજીસ્ટ્રેશન કરવું પડશે અને સાથે 7 દિવસના જે એમનું મેડિકલ કન્ડિશન છે એ બતાવવું પડશે અને અગર એમને લક્ષણ હોય તો ટેસ્ટ કરાવવું પડશે. એએમટીએસ બીઆરટીએસ બંધ કરાતા જનતામાં રોષ. બે સીટ વચ્ચે એક વ્યક્તિ બેસે એવી વ્યવસ્થા ગોઠવવા માંગ. રિક્ષા ચાલકોએ વસૂલ્યું બેફામ ભાડું. એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા બંધ થતા અનેક નોકરિયાત વર્ગ, સામાન્ય અને ગરીબ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. લોકોમાં રોષ એ વાતનો છે કે કોર્પોરેશન એકાએક મોડી રાત્રે નિર્ણય લઈ લે છે અને જનતાને હેરાન થવું પડે છે. બીજી બાજુ તેનો સીધો લાભ રિક્ષા ચાલકો ઉઠાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વાત વાતાવરણના પલટાની તો અરવલ્લીમાં એકાએક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ધનસુરા પંથકમાં વાદળછાયું વાતાવરણ છવાતા હવે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ ઉભો થઈ ગયો છે. માવઠું થશે તો ઘઉં, બટેકા, દિવેલિયાના પાકને નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. તો રાજ્યમાં આગામી 3 દિવસ બેવડી ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે, ત્યારે હવે હીટવેવની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે, જ્યારે કે દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદામાં વરસાદ વરસે તેવી આગાહી થઈ રહી છે. આ તરફ અમદાવાદ જિલ્લામાં ગરમી યથાવત રહેશે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં નવી પાંખ ચૂંટાઈને આવી, જેની આજે પહેલી સામાન્ય સભા મળી હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષ નેતા, દંડક, કારોબારી સભ્યની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસને બગાસા ખાતું પતાસું હાથ લાગ્યું હતું. કયા કયા કામ? રોડ, રસ્તા, ગટર લાઈન, પીવાના પાણી, સિંચાઈના પાણી. ભારતીય જનતા પાર્ટી પાસે 34 માંથી 30 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જીત્યા છે, પરંતુ પ્રમુખ પદ માટેની અનામત બેઠક એ કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હોવાથી આજે લોકશાહી પરંપરાની રીત મુજબ કોંગ્રેસના પ્રમુખ આજે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બિરાજમાન થયા છે. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા ભાઈ રમેશભાઈ ઉપપ્રમુખ તરીકે આજે ચાર્જ સંભાળ્યો છે. લોકશાહીની અંદર અંતે બહુમતીથી નિર્ણયો થતા હોય છે. ગઈકાલે આપણે પ્રમુખ પદ માટે જે રિઝર્વ સીટ હતી એના માટે એક જ ફોર્મ આવી હતી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ, અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. અને હા, આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavyanews.com પર. નમસ્કાર.